सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलाम्बो जन्म छदसदृशोभायुगल कृपापर श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हिनर वर्निवेशर्मणियदर्शनं मन्दहासरुचिरा पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्त्य ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી ગણશ્યામ મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય બધાય ભક્તોને જય સ્વામિનારાયણ તરંગ ત્રણની અંદર સતાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની રચના કરી એ વાત સદગુરુ મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને કીધી આધારાનંદ સ્વામીએ વાતને લખી આજે તરંગ ચાર શ્રી મુક્તમુનિ અને દાદા ખાચરનો સંવાદ

ચરિત્ર ધર્મ કી બાત જો મુખ્ય રહે નિરધાર ઉત્તમ રાજા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછે છે કે હે સ્વામી તમે મને એમ કીધું કે સતાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવન નામનો ગ્રંથ રચ્યો અને જે ગ્રંથની અંદર ભગવાન શ્રીહરિના ચરિત્રો સ્વામીએ વર્ણન કર્યા છે જે ગ્રંથને ભગવાન શ્રીહરિએ પોતાના મસ્તક ઉપર લીધો છે જે ગ્રંથ માટે ભગવાને ખુલ્લા મોઢે વખાણ કર્યા છે જે ગ્રંથના લેખકને ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન હતું જે સત્તાનંદ મુનિને ભગવાન શ્રીહરિએ મેળાપ થતાની સાથે પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવ્યું એવા આવા મોટા સાધનો રચેલો જે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ એની અંદર જે મુખ્ય મુખ્ય વાતો હોય ગ્રંથ તો ઘણો મોટો છે પરંતુ એમાં જે અગત્યની વાત હોય એ મને આપ કહો દાદા ખાચરનો પ્રશ્ન વિચારણીય છે શાસ્ત્રોના સારને કાઢવો એ દૂધમાંથી ઘી કાઢવા બરાબર છે દાદા ખાચરે એમ કીધું કે સતાનંદ સ્વામીના લખેલા ગ્રંથની મુખ્ય મુખ્ય વાત મને કહો કહેતા જે વાત અતિ અગત્યની હોય એવી વાતો તમે મને સંભળાવો દાદા ખાચરની આવી મુમુક્ષુતા જોઈ અને મુક્તાનંદ સ્વામી ઉદાર સ્વભાવવાળા એ સંત એમને કહ્યું રાજા સાંભળો એક ગ્રંથની અંદર મુખ્ય વાતો તો બે છે એક ધર્મની વાત છે અને બીજા ભગવાનના ચરિત્રો છે શ્રીમદ સત્સંગી જીવનની અંદર ધર્મશાસ્ત્રે અધ્યાય પૂરો થાય ત્યાં ધર્મશાસ્ત્રે આવું લખાય છે શ્રીમત સત્સંગી જીવનમાં ધર્મની ખૂબ ચર્ચાઓ પ્રકરણ પાંચ આખું ધર્મનું છે એ સિવાય પણ પ્રકરણ ત્રણ અડધા સુધી જ લીલાઓ છે પછી લગભગ ધર્મની ચર્ચાઓ જ વધારે છે એ ગ્રંથની અંદર ધર્મ પ્રધાન છે અને ભગવાનના ચરિત્રો પ્રધાન છે મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાને પ્રસન્ન થઈને પોતાના આશ્રિતોને એમ કહ્યું છે કે આ શ્રીમદ સત્સંગીત જીવનની કથા અતિ સુખકારી છે ત્રણેય પ્રકારના તાપને મટાડવાવાળી છે ત્રણ પ્રકારના તાપ છે આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય તાપ આધિ એટલે માનસિક દુઃખો વ્યાધિ એટલે શારીરિક દુઃખો અને ઉપાધિ એટલે દય દ્વારા અથવા બીજા દ્વારા થતા દુઃખો આ ત્રણેય દુઃખના નિવારણને અર્થે શ્રીમદ સત્સંગી જીવનની કથા અતિ સુખકારી છે સતાનંદ સ્વામી નિરાવરણ દ્રષ્ટિવાળા ત્રિકાળ જ્ઞાની છે એમના દ્વારા શ્રીહરિએ પોતાનો બધો રદગત અભિપ્રાય શ્રીમદ સત્સંગી જીવનમાં લખ્યો છે આવું મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે પછી મુક્તાનંદ સ્વામી કહે છે અક્ષર સે અક્ષરધામ લીને તુમકો પ્રગટ કરી કહી દીને શ્રી શ્રીહરિકે ચરિત્ર સુખ જોઈ પ્રસિદ્ધ આચાર્ય દોઈ શ્રી શ્રીહરિકે ચરિત્ર સુખ જોઈ પ્રસિદ્ધ કરહી આચાર્ય દોઈ અક્ષરધામથી આરંભીને જે જે ઘટનાઓ ઘટી છે એ બધી સતાનંદ સ્વામીએ તો ગ્રંથમાં લખી છે પરંતુ હે ઉત્તમ રાજા મેં તમને સતાનંદ સ્વામીના ચરિત્ર દરમિયાન જ ઘણી બધી વાતો અક્ષરધામથી માંડી અને બધી જ મેં તમને સ્પષ્ટ રીતે વર્ણવી દીધી છે એ ગ્રંથની અંદર બધી જ વાતો કહી દીધી છે શ્રીહરિએ કીધું છે કે આ શ્રીહરિના જે સુખકારી ચરિત્ર એને આ બંને આચાર્યો છે એ પ્રસિદ્ધ કરશે અયોધ્યા પ્રસાદજીને રઘુવીરજી બંને શ્રીહરિના દત્તક પુત્ર સુખના ધામરૂપ છે તેમણે શ્રી રામ પ્રતાપજી અને ઈચ્છારામજી બંને શ્રી હરિના બંધુઓ નિષ્કામ ભાવવાળા છે બંને આચાર્યો સુખના ધામરૂપ કીધા અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ એને આ સત્સંગની વૃદ્ધિ કેમ થાય ભગવાનના સંતો ભક્તોને સુખ કેમ થાય ભગવાન સ્વામિનારાયણને જીવો કેવી રીતે ઓળખે એ જ પ્રયત્નમાં એ આચાર્યો હંમેશા મંડ્યા રહેતા એટલે સુખરૂપ હતા સાથે એમ કહે છે કે રામ પ્રતાપજી અને ઈચ્છારામ બંને ભાઈઓ નિષ્કામ ભાવવાળા છે કહેતા એમને ભગવાન પાસેથી કોઈ પ્રકારની આલોકની અપેક્ષાઓ નથી એને ભગવાનના રાજીપા સિવાય કાંઈ જોઈતું નથી એવા છે એ બંનેએ પોતાના એક એક પુત્ર શ્રીહરિને અર્પણ કરી દીધા બીજું જે ધર્મકુળ તે બધું કાયમ શ્રીહરિની સમીપે રહ્યું છે તેમને શ્રેષ્ઠ બ્રાહ્મણ ગણીને શ્રીહરિએ ઘણું માન આપ્યું છે પૂજનીય કર્યા છે અને પોતાનો જે પ્રતાપ આ ભૂમિ ઉપર તેઓ લાવ્યા હતા એ બધો ધર્મકુળમાં સ્થાપ્યો આ જગતમાં ધર્મકુળના આશ્રિત સિવાય બીજે ક્યાંય તેવો પ્રતાપ રહ્યો નથી આપના સત્સંગમાં ધ્યાન ધારણા અને સમાધિ અપાર બળવાન થયા છે ધર્મકુળ એટલે હરિચરિત્રણ સાગરમાં આગળ જતા સ્વામી ઘણી વખત ધર્મકુળની વ્યાખ્યા કરશે ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય ધર્મનું કુળ એટલે ધર્મ અને ભક્તિ થકી પ્રગટ થયેલા જ્ઞાન અને વૈરાગ્ય આ આખું ધર્મ છે ધર્મ પિતાનો પિતાની પરંપરાની અંદર ચાલતું એને પણ ધર્મકુળ તરીકે ગણાય છે આગળ જતામના મહારાજ કહેશે ધ્યાન ધારણા સમાધિ અપાર બળવાન થયા છે આજે સત્સંગનો તો એવો પ્રતાપ છે કે કેટલાય મરેલા પણ જીવતા થયા છે બધો પ્રતાપ ધર્મકુળમાં સ્થાપિત કર્યો છે આજે સત્સંગની અંદર મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે કેટલાય મરેલા જીવતા થાય છે ધર્મકુલ આશ્રિત બિન અવર પ્રતાપ રહે ક્યાંય ध्यानधारणा समाधि अनन्ता सत्सङ्गमे बये बलवन्ता मृत जीवत करे ते प्रतापकर ते એસે પ્રતાપ સત્સંગ કે કેતના ધર્મકુલ મેં થાપન કરે તીતના મરેલાને પણ જીવતા કરે એવો પ્રતાપ ધર્મકુળમાં ભગવાને સ્થાપન કર્યો ધર્મકુળ કેતા ભગવાન શ્રી હરિનો આ જે સંપ્રદાય છે આ જે સત્સંગ છે એની અંદર મરેલાને પણ જીવતા કર્યા છે હમીર ખાચરની ઘોડી સદ્ગુરુ વ્યાપકાનંદ સ્વામીએ જીવતી કરી બ્રાહ્મણનો દીકરો મરી ગયો છે ને વ્યાપકાનંદ સ્વામી ગયા છે અને ભિક્ષા માગીને ઉભારે છે અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે મારે ગેરાજ સંત આવ્યા હું અભાગ્યો છું આ ચરિત્ર હું ટૂંકમાં એટલે કહું છું કે ગ્રંથ આગળ જતા ઘણો વિસ્તારથી આવશે ત્યારે ઘણા બધા ચરિત્રોને ઘણી બધી વાતો આવવાની છે આજે તો આપણે જે સ્વામીનો અને ઉત્તમ રાજા દાદા ખાચરનો જે સંવાદ છે એની ઉપર જ જવું છે અને સ્વામીએ કીધું કે ક્યારેય પણ તરત પ્રાણ કોઈ છોડે નહીં જાવ છોકરાને જ છોકરાના કાનમાં જઈને સ્વામિનારાયણ મંત્ર બોલજો ને સ્વામિનારાયણ મંત્ર બોલે ને છોકરો બેઠો થયો હમીર ખાચરની ઘોડી બેઠી થઈ આવા તો અનેક અનેક પરચાઓ અનેક સદ્ગુરુ સંતો અનેક ભગવાનના ભક્તો દ્વારા ભગવાને આપ્યા છે એવી એવી અલૌકિક ઘટનાઓ ભગવાન શ્રીહરિ આ સત્સંગમાં સ્થાપી આગળ લખે છે ધર્મ કુલ મેં રહે ધર્મ કિરીતા ધર્મ વંશી જાન અધર્મા ચરણ કરહી કોઈ અધર્મા ચરણ કરહી કોઈ ધર્મ વંશી ન જાન ના સોય બહુ અઘરી વાત લખીશ ભગવાન શ્રી હરિનો અભિપ્રાય અહીં સદગુરુ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે ધર્મ કુળમાં જન્મેલા એટલે કે ધર્મ પિતાની વંશ પરંપરાગત જે કોઈ જન્મેલા હોય એની અંદર ધર્મની રીતે રહેશે એ બધાય અને એ જ પવિત્ર ધર્મવંશી જાણવા એમાં કોઈ અધર્મનું આચરણ કરે તો એને ધર્મવંશી જાણવો જ નહીં બહુ વાત અગત્યની છે ભગવાન મળવા શાસ્ત્રોના અભિપ્રાયો એ હંમેશા સૈદ્ધાંતિક હોય છે ક્યારેય પણ જો એવું કરી દેવામાં આવે કે ભગવાન શ્રીકૃષ્ણનું લોહી જેમાં હોય એ બધાય ગોલોકના મુક્ત જ હોય અને શ્રીકૃષ્ણનું લોહી જેમાં હોય એ બધાય કલ્યાણકારી જ હોય તો તમામ યાદઓ કલ્યાણકારી થવા જોઈએ નથી થતું એવું ક્ષત્રિય માત્ર જો કલ્યાણ રામચંદ્રજી સૂર્યવંશી તો સૂર્યવંશીની અંદર જેટલા જન્મે બધાય સૂર્યવંશી રામચંદ્રજીના જેટલા પછી પાછળ લવ ને કુશ એમના દીકરાઓ જે થયા ને એની પાછળ જે બધાય થયા એ બધાએ કલ્યાણકારી થવા જોઈએ પરંતુ કલ્યાણની ગ્રંથ મોમુક્ષુની આંખો ખોલવા માટે સદગુરુ નિષ્કુળન સ્વામીએ બહુ સ્પષ્ટ રીતે એમાં વર્ણન કરેલું છે કેવા ભગવાનના ભક્ત કેવા સંત અને કેવા કુળથી કલ્યાણ થાય ઘણીક વખત આંધળું બેરું કૂટાતું હોય છે સત્સંગમાં પણ કૂટાતું હોય છે અને બહાર પરોક્ષમાં પણ એવું થાતું હોય છે ડગલા બંધ એના કારણે કેટલાયના કલ્યાણના મૂળ ઉખડતા હોય છે સાચી અને સ્પષ્ટ વાત આપણને ખબર હોવી જોઈએ અહીં આગળ લખે છે મુક્તાનંદ સ્વામી કે છે ભગવાન શ્રીહરિનો અભિપ્રાય છે કે ધર્મકુળમાં જન્મેલો હોય પણ જો ધર્મની રીતે રહેતો ના હોય પવિત્ર ધર્મવંશી બીજું કે પ્રગટ શ્રી હરિના સ્વરૂપનો નિશ્ચય હરિ કે નિશ્ચય ધર્મ ધર્મવંશે દ્રઢ જાનના તાકુ કે આવું મારા ઘરનું નથી આ ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી એમ કે છે કે જેને ભગવાન પ્રગટ હરી કે નિશ્ચય જેને આ પ્રગટ ભગવાન સ્વામીનારાયણ નો નિશ્ચય હોય કેવો નિશ્ચય કાર્યાની પ્રકરણનું બીજું વચનામૃત આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી તમે જુઓ આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ વિહારીલાલજી મહારાજ આ તમામ આચાર્યો તમે વિહારીલાલજી મહારાજનો હરીલામૃત ગ્રંથ વાંચો તો કળશે કળશેને વિશ્રામે વિશ્રામે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ચોવીસ અવતારો હાથ જોડીને ઊભા છે આવું વર્ણન તો કેટલી બધી જગ્યાએ આવશે રઘુવીરજી મહારાજના કરેલા ગ્રંથોની અંદર ભગવાન શ્રીહરિનું મહાત્મ્ય અને ભગવાન સ્વામ્યનો નિશ્ચય કેટલી બધી જગ્યાએ આવશે એટલે મહારાજે કીધું કે જેને પ્રગટ હરિનો નિશ્ચય હોય એ જ ધર્મવંશી એ જ ધર્મવંશી બાકી ભગવાન ધર્મકુળમાં પ્રગટ થયા પણ ભગવાન શ્રીહરિનો આશ્રય ના હોય અને ધર્મકુળ તો આજે તો ઘણા બધા પરિવારો હોય ને ધર્મકુળના તો પણ જો ભગવાન શ્રીહરિનો એને આશ્રય ના હોય ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય ના હોય અને બીજું બધું પૂજવાનું બીજું બધું હોય કાં ભગવાનને જ માનતા ના હોય તો મહારાજ કે એને ધર્મવંશી ન જાણવા ટૂંકમાં ભગવાન જીવના કલ્યાણને અર્થે આ બધી વાતો કરે છે મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને કીધી છે કે એને પાકો ધર્મવંશી જાણવો આ પ્રમાણે અંતરિયામી શ્રીહરિએ પોતાના આશ્રિત સંતો અને હરિભક્તોને કહ્યું જીવના મોક્ષને માટે તો શ્રીહરિના અનંત ચરિત્ર છે તેને જ અંતરમાં ધારે છે તે પરમ સંત કહેવાય છે કલ્યાણને અર્થે હવે ધર્મવંશીનું લક્ષણ પૂરું કર્યું હવે શ્રીજી મહારાજ સાચા સંતનું લક્ષણ કહે છે કોઈ માટે પણ ભગવાન આંધળા થવાની ના પાડે છે કલ્યાણના માર્ગમાં ક્યારેય પણ શ્રદ્ધા સારી છે અંધશ્રદ્ધા સારી નથી શ્રદ્ધા સારી પણ અંધશ્રદ્ધા નથી સારી કલ્યાણના માર્ગે વિશ્વાસ સારો છે પરંતુ અંધવિશ્વાસ એ નથી સારો કલ્યાણના માર્ગે મોમુક્ષોની આંખો સતત ખુલ્લી જોઈએ એના માટે ગ્રંથો સૌથી પ્રથમ ચેતવે છે અને ચેતવણી આપે છે આ વાતો જે કાંઈ મુક્તાનંદ સ્વામી કરે છે કોઈના અવગુણ જોવા માટે કે કોઈની અંદર દોષ જોવા માટે કે કોઈના દોષને બીજામાં પ્રસ્થાપિત કરવા માટે નથી કહેતા કેવળ આપણા જીવના કલ્યાણને અર્થે સાચું આપણને મળી રહે અને ક્યારેય પણ આપણી પાસે પાંચ પચીસ શ્વાસ છે ને પાંચ પચીસ દિવસની જિંદગી છે એમાં આપણે કાંઈ અટવાઈ ના જઈએ એટલે સ્વામી આ વાતો કરે છે જીવના મોક્ષને માટે શ્રીહરિના અનંત ચરિત્ર છે તેને અંતરમાં ધારે છે એ પરમ સંત કહેવાય છે કહેતા જે ભગવાનના સંત પોતે ભગવાનના ચરિત્રો અને ભગવાનની વાતોને ધારે પોતાના યોગમાં આવે એને ભગવાન આપે એને ભગવાનની વાતો આપે એને જ પરમ સંત કહેવાય છે કેવળ કપડાએ કરીને સંત કહેવાતા નથી ભોજન અનંત પ્રકારના તૈયાર હોવા છતાં જમ્યા સિવાય ભૂખ ભાંગતી નથી ભોજન બાબત વાતો ભલે કર્યા કરે પણ વાતોથી તૃપ્તિ થતી નથી લોકમાં પણ એવી રીત છે અભ્યાસ વિના આગળ વધાય નહીં ભગવાનનો ભક્ત ભગવાનની વાતનો અભ્યાસ કરે તો જ આગળ વધે પણ અભ્યાસ વિના વધે નહીં રોજ આપણને ભગવાનની વાતો સાંભળવાનો ભગવાનની વાતો વાંચવાનો અને ભગવાનની વાતો કરવાનો આ અભ્યાસ જોઈએ અભ્યાસ વિના ક્યારેય વધાય નહીં અમે આ કથા કરવા બેઠા હોઈએ કે કથા કરવાની હોય અથવા ના કરવાની હોય આજે કથા કરવાવાળા પાંચ સંતો રહેતા હોય તો બે ટાઈમ કથા કરવાની હોય તો બે સંતો કરતા હોય ને છતાંય પણ શાસ્ત્રોનો અભ્યાસ સતત ચાલુ રાખવો પડે ભગવાનના ચરિત્રનો અભ્યાસ સતત ચાલુ રાખવો પડે કારણ કે અભ્યાસથી શું થાય છે વાત આપણા જીવમાં પેસી જાય છે અને જે જીવમાં પેસી ગયું હોય ને એ ઈદમ થઈ જાય ઈદમ થઈ જાય એટલે હાંભરી આવે કંઈ સાંભારવું ના પડે તરત જ હાંભરી આવે તરત હાંભરી આવે ઇદમ થઈ જાય એ કોઈ દી આપણને ભૂલાય જ નહીં આપણે આ ચશ્મા રોજ પહેરતા હોઈએ તો આપણને આમ ચશ્મા ઈદમ થઈ જાય ઘણી વખત ચશ્મા પહેર્યા ના હોય પણ તમને એવી કાઢવાની ટેવ હોય સ્નાન કરતી વેળાએ તો તરત હાથ જતો રહે હવે ચશ્મા તમે પહેર્યા જ ના હોય કારણ કે એ પ્રક્રિયા રોજ ઇદમ થઈ ગઈ આપણને એવી રીતે ભગવાનની વાતોનો અભ્યાસ એટલે રાખવો જોઈએ કે આપણને એટલું ઈદમ થઈ જાય કે આપણે ગમે તે પરિસ્થિતિમાં જતા રહ્યા હોઈએ તો તરત આપણને એ સાંભળી આવે કદાચ આપણે બોલી ન શકતા હોય તો પણ આપણા અંતરમાં ભગવાનના ચરિત્રો રમ્યા કરે એક દિવસમાં ચરિત્ર યાદ નથી રહેતા એક દિવસમાં ભગવાનની વાતો યાદ નથી રહેતી એટલા માટે તો નિત્ય વાતો કરીએ છીએ ને સાંભળીએ છીએ થોડું 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 જેવી રીતે અત્તર બને ને અત્તર કેટલા બધા ફૂલ હોય ને એ ફૂલમાંથી એક ટીપું અત્તર બને એમ કેટલી બધી ભગવાનની વાતો કરીએ સાંભળીએ વાંચીએ ત્યારે એમાંથી એક ટીપું જીવમાં જાય એવા ટીપું ભેગું ભેગું કરીએ ત્યારે એકદી સમુદ્ર જેવું થાય અને પછી એ મૂર્તિના સુખે સુખ્યા થવાય માટે અભ્યાસ કર્યા કરવો નવરા બેઠા કાંઈક સારું વાંચન કાંઈક સારું શ્રવણ અને કાંઈક સારું વચન આ ત્રણની ટેવ જેને પડે કાં તો વાંચન કરે કાં તો શ્રવણ કરે કાં તો સારું બોલે સારું એ જ છે જેમાં ભગવાનનો સંબંધ છે સારું સાંભળવું સારું વાંચવું અને સારું બોલવું આ ત્રણમાં જે જતો રહ્યો એ અભ્યાસ જેને થઈ ગયો એને પછી ભગવાનના સુખે સુખીઓ થઈ જાય સૂર્યોદય વિના રાતનું અંધારું ટળે નહીં એમ જ્ઞાન વિજ્ઞાન અજ્ઞાન ટળે નહીં તે વિના મનુષ્ય આગળ વધે નહીં ઘણાય કે અમને વચનામૃત યાદ નથી રહેતા પણ તમને વચનામૃત યાદ ન રહે પણ તમે કમસે કમ પાંચ વચનામૃતને એવો નિયમ રાખો કે આખો મહિનો મારે આ પાંચ જ વચનામૃત વાંચવા છે કેમ યાદ ના રહે જ તમે એક સાથે વીસ વાંચશો તો નહીં રહે પણ કોઈ પણ એક કે બે જ વચનામૃતને ધ્યાનમાં રાખીને એક મહિના સુધી વાંચશો તો એ યાદ રહેશે અભ્યાસથી બધું જ થાય છે અભ્યાસથી કશું જ અશક્ય નથી અભ્યાસથી બધું જ સિદ્ધ થાય છે અભ્યાસ વિના ભગવાનનો ભક્ત પણ આગળ વધી શકતો નથી અભ્યાસ ના કરે તો ભગવાનનો ભગત પણ આગળ ના વધે શ્રીહરિના ચરિત્ર એવા છે તેનો અભ્યાસ કરવાથી ભક્તજનની બુદ્ધિ આગળ વધે છે અને આગળ વધે છે કહેતાં ભગવાનના ચરિત્રનો અભ્યાસ કરતાં કરતાં એને ભગવાનમાં હેત વધે છે બુદ્ધિ વધી એનું સીધું જ કારણ એટલું છે બુદ્ધિ વધી એટલે પ્લેન ઉડાડતો થઈ જાય બુદ્ધિ નથી વધી રાજકારણની અંદર મોટો નેતા થઈ જાય એ બુદ્ધિ નથી વધી કોઈ જગ્યાએ પાંચ રૂપિયા કમાતો એને પાંચ લાખ કમાતો થાય એ બુદ્ધિ નથી વધી ભગવાનના ચરિત્રોનો અભ્યાસ કરતાં કરતાં ભગવાનમાં હેત વધે એ જ બુદ્ધિ વધી પ્રથમ પ્રકરણનું પચાસું વચનામૃત મહારાજ કે જે પોતાના કલ્યાણને અર્થ જતન કરે છે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે એ સિવાય તો બાકીના બધા મૂર્ખ છે એટલે બુદ્ધિ વધી કોને કહેવાય કે જેનાથી ભગવાનમાં હેત વધે આ જ છે એના કરતાં કાલ વધ્યું એટલે સમજવું કે મારી બુદ્ધિ વધી સંસારમાંથી પ્રીતિ ઘટી અને ભગવાનમાં પ્રીતિ વધી એટલે બુદ્ધિ વધી અને ભગવાનમાં પ્રીતિ ઘટી અને સંસારમાં વધી એટલે બુદ્ધિ ઘટી હવે ખરેખર કેવી ગણતરી થાય સમાજમાં કે તમે સંસાર વ્યવહારમાં બહુ આગળ પડતા સારું કરતા થઈ જાઓ કે બહુ બુદ્ધિવાળા થઈ ગયા તો બહુ હોશિયાર છે અને ભગવાનના મંદિરમાં બેઠા રહો તો કે કાંઈ ના આવડે મંદિરમાં જ બે ને શું કરે લો પણ એ બુદ્ધિવાળો છે જે મંદિરમાં બેસે છે ભગવાનનું ભજન કરે છે એ જ બુદ્ધિવાળો છે માટે હરિના ચરિત્રમાં ચિત્ત રાખવું બીજી બાબત બીજી બાબતને દૂર રાખવી બીજી વાતોમાં બહુ ચિત્તને પરોવું નહીં પાંચ હરિભગત ભેગા થઈએ એટલે એકાબીજાને પૂછો કે કલ્યાણ માટે આપણે શું કર્યું લો મહારાજનું ચરિત્ર એક તમે મને કહો વચનામૃતની એક વાત તમે મને કહો સ્વામીની એક વાત તમે મને યાદ કરીને કહો આવું કરો હરિના ચરિત્રોને અમૃત સમાન જાણીને મનુષ્ય રાત દિવસ મનુષ્ય તેનું રાત દિવસ પાન કરવું જોઈએ ભક્ત ચિંતામણી હું બેસું ત્યાં જ તેનાથી ભક્તમાં એવી દ્રઢતા આવે છે કે તેનો જન્મ મરણરૂપી સંસાર નાશ પામે છે આ ભગવાનના ચરિત્રનો અભ્યાસ કરવાથી શું થાય છે તો ભગવાનના ભક્તને જન્મ મરણનું જે દુઃખ છે ને એ દુઃખ એનું નાશ થાય છે હરિકે ચરિત્ર અમૃત જાની નિષદેન પાન કરના પ્રાણી तीन से जो बढ़ता अति होवे आवागमन बेर बेर खोवे हरि जन संत तािय हरीती हरे चरित्र में करना प्रीति अवर के करना त्यागा હરે બેન ઓર મેં નરખનારા ગા કે કરના કર્યાગા હરે બેન ઓર મે નરખનારા ગા સ્વામી કહે છે મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે હે દાદા ખાચર સંતોને હરિભક્તોની એવી રીત છે હરિના ચરિત્રમાં પ્રેમ કરવો તે સિવાય બીજામાંથી પ્રેમ છોડી દેવો એ સિવાય બીજે હેત કરવું નહીં અહીંયા આગળ સંતો જુઓ પરસ્પર બેઠા બેઠા કેવી વાતો કરે છે ભક્ત ચિંતાવણીમાં નિષ્કુળન સ્વામીએ નોંધ્યું છે પછી સંત ચાલ્યા સહુ મળી કરતા વાત વાલ મની વળી एक एकनो साथ के मता नटवरनाथ एक कहे साबडो मराल के लिदेता ढाल एक कहे सुनो सन्तवी કેવો નાખતા વળી એક કહે સુનો મુનિરાજ કેવા શોભતા તા મહારાજ એક કહે જુવાને સંભારી સંતો ભેગા થઈને પરસ્પર આવી વાતો કરતા કેવો ગુલાલ નાખતા કેવી પિચકારી નાખતા અરે કેવા મોઢામાં લાડુ જમાડતા આ બધાએ ભગવાનના ચરિત્રોનું સંભારનું છે ભગવાનના જે ચરિત્રો આપણે સાંભળ્યા હોય આ ગ્રંથ દરમિયાન આપણે સાંભળીએ ત્યારે આ ચરિત્રોની સાથે જ આપણે ચાલવાનું છે મેં પહેલે જ દિવસ કે બીજે દિવસ કીધું હતું કે આધારાનંદ સ્વામી અને સદગુરુ મુક્તાનંદ સ્વામી આપણને મહારાજ સાથે અક્ષરધામની સભામાં બેસાડશે ને ત્યાંથી માંડીને ઠેક પોતાની સાથે અત્યારે આપણે બધાય દાદા ખાચરના દરબારમાં સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીની સામે બેઠા છીએ દાદા ખાચર એ મુખ્ય શ્રોતા છે અને મુક્તાનંદ સ્વામી એ દાદા ખાચરને જે વાતો સંભળાવે છે આમ તો એવા મોટા ભક્તો માટે વાતો હોય એ મોટા પુરુષોની અને એની અંદર આપણે બધા થોડું થોડું આ કરીએ છીએ આપણી તાકાત પ્રમાણે આપણે બધા દાદાના એ દરબારમાં બેઠા છે શ્રીજી મહારાજ સ્વધામ ગયા છે એવી મહારાજે લીલા કરી છે ને લીલા પછીના દિવસો આ શરૂ છે દાદા ખાચરના પ્રશ્નના કારણે સદગુરુ મુક્તાનંદ સ્વામી જે વાતો કરે છે એ આપણે સાંભળીએ છીએ સ્વામીએ કીધું રાજપાટ કે સુખ અનંતા અનતા દુઃખવંતા એકાંતે ભક્ત કહાવે પરમપદ સો હરી કે પાવે રાજપાટનું સુખ અપાર હોય પણ બધાને દુઃખ ભર્યું જાણવું ખરો એકાંતિક ભક્ત છે એ તો ભગવાનના છેલ્લે હરિના પરમપદને જ પામે છે રાજપાટના સુખ કરતાં પણ ભગવાનના ચરિત્રો સાંભળવા અને ભગવાનના ચરિત્રો ગાવા એનું સુખ અધિક છે કારણ કે ભગવાનના ચરિત્રોને યાદ રાખવાથી અંત કાઢે ભગવાન શ્રી શ્રીહરિનો યોગ થાય છે ભગવાનનું ધામ મળે છે અર્ધેસર પારસી સુરતની અંદર હતા પોતે ભગત હતા એનો ભાઈ પીલું હતો અર્ધેસરે ભગવાન સ્વામિનારાયણને કીધું મહારાજ તમે મારું કલ્યાણ તો ચોક્કસ કરશો પણ મારા ભાઈ પીલુંનું કલ્યાણ કરો મહારાજ કે પીલું અમારી બાજુ જોવા જ તૈયાર નથી એનું કલ્યાણ અમારે કરવું કેમ અર્દે કે પ્રભુ તમે ભગવાન છો તમે જે ધારો એ કરો કોઈ પણ રીતે મારા ભાઈનું કલ્યાણ થાય એવું કરો મહારાજ કે તારા ભાઈને શોખ આનો મારા ભાઈને ઘોડાનો શોખ છે મહારાજ કે વાંધો નહીં અને મહારાજે પછી ઘોડો એવો કુંડાળે નાખ્યો અને મહારાજે એવો ઘોડાને ખેલવ્યો તે પીલું સાહેબ જોતા રહી ગયા ઓહો હો મેં ઘણા ઘોડા ખેલવનારા જોયા ઘણા કાઠી દરબારોને જોયા ઘણા અંગ્રેજ અફસરોને જોયા ઘણા અંગ્રેજી પલટણોની અંદર જે સૈનિકો હોય એને પણ ઘોડા ખેલવતા જોયા પણ સ્વામિનારાયણ જેવો ઘોડા ખેલવનારો આ જુદી જોયો નથી એ જે એને મહારાજનું ઘોડા ખેલવવાનો ઘોડો જે મહારાજે કુંડાળે નાખ્યો એ જે દ્રશ્ય એ પીલું સાહેબને અંતકાળે યાદ રહી ગયું અને અંતકાળે એ દ્રશ્ય યાદ આવ્યું કે વાહ સ્વામિનારાયણ ઘોડા ખેલાવતા હતા એ મહારાજનો ખેસામ ઉડતો હોય ને ત્રણ છોકરાવાળી પાક ફરક ફરક થતી હોય ને ઘોડો ઊંચો થતો મહારાજ એ ઘોડાની લગામની સાથે પોતે દોલતા હોય એ કામણગારી મૂર્તિએ પીલુ સાહેબના હૃદયમાં ઘૂસી ગઈ અને અંતકાળે એટલું જ ચરિત્ર યાદ રાખતા પીલુ સાહેબને લેવા માટે મહારાજ આવ્યા અને એને લઈ ગયા એનું કલ્યાણ થયું ભગવાનના ચરિત્રો અતિ સુખદાયી છે ભગવાનના ચરિત્રો અતિ સરળ છે યાદ રાખવા પણ સરળ છે અને ભગવાનના ચરિત્રો ગાવા પણ સરળ છે એમાં જ્ઞાનની કોઈ ચર્ચાઓ નથી જ્ઞાન તો સેહજે ભગવાનના ચરિત્રો દરમિયાન આવી જાય માટે ભગવાનના ચરિત્રો છે એ રાજપાઠના સુખ અપાર હોય એને પણ દુઃખ ભર્યું જાણવું પણ ભગવાનના ચરિત્રોને ભગવાનમાં હેત કરવું એને સૌથી વિશેષ ભગવાનનો ભક્ત જાણે એવું સ્વામી કહે છે માટે એવા ચરિત્રો સુખકારી છે માટે સ્વામી કે છે એકાગ્ર હે મન સુનત જે આદર કર તે હે ઉત્તમ હરિજન સર્વોપરી હોત હરિગ હરિબિન ઓર નહીં ગાટ સર્વોપરી હરિજન તેહી સ્વામી કે છે કે જેના હૃદયમાં હરિ વિનાનો બીજો ઘાટ જ ન થતો હોય એ સર્વોપરી હરિભક્ત છે એનું ક્યારેય અનિષ્ટ થતું નથી તે તો ભગવાનના ધામમાં જ બેઠો છે આવું સ્વામી પોતે કહે છે જે પોતાના મનને એકાગ્ર રાખીને આદરથી હરિચરિત્રને સાંભળે છે એ ભક્ત ભગવાનની આગળ ઉત્તમ અને સર્વોપરી ગણાય છે સ્વામી કહે છે આખા બ્રહ્માંડનું સુખ સૌથી અધિક હરીને માનવા તેમના સમાન બીજા કોઈને ગણવા નહીં આખા બ્રહ્માંડનું સુખ પણ ભગવાનના સુખની આગળ સૂર્યની આગળ પતંગિયા જેવું છે જેની આવી દ્રઢ સમજણ હોય તેની તોલે કોઈ આવે નહીં આવા જે સંત તથા હરિભક્તો હોય તેનો નિરંતર સમાગમ રાખવો નિત્ય આવા સાધુનો ને એવા ભક્તોનો સમાગમ રાખવો જેને જગતમાં યથ હોય ને એનો સંગ બહુ રાખવો જ નહીં જે આપણને વ્યવહારમાં ડૂબાડ દે એવો હોય ને એનો સંગ બહુ રાખવો જ નહીં જેના સંગે કરીને આપણને જગત તરફનું ખેંચાણ વધી જતું હોય ને એનો સંગ જ ના રાખવો એનાથી દૂર રહેવું કદાચ વ્યવહાર પડે ને કરવો પડે ને તો પેલા ગરાશિયા ઉપરથી મળતા હોય ને એમ ઉપરથી મળી લેવું વ્યવહાર ખાતર પણ હૃદય એને ના દેવું કોઈ દિવસ હૃદય તો એવાને દેવું હા વિવેક તો જોઈએ જ સ્વામીએ વાતોમાં કીધું મંડળ હોય મંદિર હોય એમાં ઘણા પ્રકારના મનુષ્ય હોય એક એવા હોય કે પોતે ભગવાનને સંભારે અને બીજાને સંભારવા દે એવા હોય બીજા એવા હોય કે પોતે ભગવાનને સંભારે બીજો સંભારે કે ના સંભાળે એની કંઈ એને ચિંતા ના હોય ત્રીજા એવા હોય પોતે ભગવાનને સંભારે નહીં અને આપણને હંભારવા દે નહીં આનાથી તો ખાસ સાવધાન રહેવું સંગ કહેવાનો કરવો કે જે પોતે ભગવાનને સંભારે અને આપણને પણ ભગવાનને હંભારવા દે આપણે ભૂલતા હોય તો આપણો કાન ઝાલીને આપણને ભગવાન હંભારવામાં જોડે એવા સંતો ભક્તોનો સંગ રાખવો વિવેકથી વિવેકથી કારણ કે દરેકના અંગ જુદા હોય આજે આટલું મોટું મંદિર હોય અઢીસો હરિભગત આવતું કે ત્રણસો આવતું એક દોઢસો આવતા હોય કે સો આવતા હોય બધા મુમુક્ષુ તો હોય જ પરંતુ મુમુક્ષુતાના લેવલ હોય એ અમુક ટાઈમ પોણો કલાક કલાક કથામાં બેહ ત્યાં સુધી ડાયા હોય પણ કથામાંથી ઊભા થાય પછી એને ભગવાનની વાત ના ગમે પછી એ ધરાઈ ગયો હોય પછી એને જગતની વ્યવહારની વાતો કરવી પડે હવે આપણે એવાનો સંગ કરીએ એ ખોટા નથી એ ખરાબ નથી પણ આપણા માટે એનો સંગ યોગ્ય નથી આપણે વધવું છે તો આપણા કરતાં આગળ વધેલો છે એને જોવો પડે એનો સંગ કરવો પડે હું ક્યાં છું મારાથી આગળ કોણ છે ગોતવો પડે હોય જ આપણાથી આગળ કોઈ તો હોય જ એ ભગવાનનું સર્જન જ એવું છે આપણી માટે ભગવાને રચી જ રાખ્યું હોય અને જે દી આપણે જ્યાં પહોંચવાનું ત્યાં પૂગી ગયા હોય ને તે ભગવાન આપણને રાખે નહીં તેથી ઉપાડ લે એટલે આપણાથી એક સ્ટેપ આગળ કોણ છે એનો સંગ કરવાથી આપણી અંદર ભગવાન તરફનું હેત વધે છે પણ ગરબડ ગોટાવાળે એવા જોડે હેત થઈ ગયું હોય અને એવાનો સંગ કરે તો ભગવાન હંભારતા હોય ને તોય ભૂલાડે હા તમે તમે વાત ભજન કરવા બેઠા હો ને આવો ને આવે થોડી વાર હાલો બહુ ભજન કર્યું લો એમ કરીને તમારો કાંડું જાળીને લઈ જાય એવા જોડે હેત ના કરવું કલ્યાણ બગાડે કલ્યાણ બગડે કહેતા આપણી સ્થિતિ તો નાબંધાય ને એટલે ભગવાનને એવા સંતો ભક્તો સાથે હેત રાખવું કે જે સંત અને હરિભક્તની ભેગા આપણને ભગવાનમાં હેત થાય જેને ભગવાનની હૃદયમાં બહુ દ્રઢતા પાકી થઈ ગઈ હોય જેની પાસે બેસીએ અને ભગવાન સિવાય બીજું કાંઈ મળે નહીં એવા સંત અને એવા હરિભક્તનો સંગ હૃદયથી કરવો જોઈએ કઠણ પડે થોડું પણ એમાં ફાયદો બહુ થાય એ કઠણ છે કારણ કે આ જીવનો એવો ઢાળો છે કે વ્યવહારની વાતો હોય જગતની વાતો હોય ને તેમાં મજા પડે અને ભગવાનની વાતો હોય ને તો મકોડા ચડે જીવનો એવો સ્વભાવ છે બહુ જાજીવાર ના સાંભળીએ કે એમ મમુક હોય તો એ આપણે જાજીવાર કરી નાખીએ ને સાંભળી નાખીએ એટલે આપણે ઉત્તમ સંત અને ભક્તને ખોળવા અને એવામાં જીવને જોડવો જે ભગવાન અને મહારાજના મોટા પુરુષો સંતો ભક્તોના મહિમાની વાતો નિરંતર કર્યા કરે એવાનો સંગ રાખો ભરીના સિવાય બીજી વાતોને જે રાત દિવસ હૃદયમાં ભર્યા કરે છે તે તો પોતાના જીવનને ખોટી રીતે ખોવે છે ભગવાન સિવાયનો બીજો માલ હૃદયમાં ભર્યા કરે જ પોતાનું જીવન ખોવે છે સ્વપ્નવતા દુનિયાની અંદર આપણે એક મિનિટના પણ ઘરાક નથી અને આપણા હૃદયની અંદર આપણે આખું જગત ભરભર કરીએ અને તરત આપણો અંતકાળ હોય જગત ભર્યું હોય જગત જ સાંભળે એટલે ભગવાનની એટલા ઠચોઠચ ભરવા કે ગમે ત્યારે આપણો અંતિમ શ્વાસ હોય ભગવાન અને મોટા પુરુષો જ સાંભળે સત્સંગની વાત જ સાંભળે બીજું સાંભળે જ નહીં એ ક્યારે થાય એવીને એવી ક્રિયા કર્યા કરીએ તો જ થાય તો જ થાય એટલે જો ને ઘણા બધા આપણા ભક્તોને કેવું સરસ સ્વામિને સ્વામિણ સોમણે સોમને જપ ચાલુ હોય તો બહુ સારું એ ગમે ત્યારે અંતકાળ હોય નિર્ભય કાંઈ ઉપાધિ નહીં કોઈ કેવું હોય શાસ્ત્રનું વાંચન આ મામા ઉપર ગુરુજીની કૃપા કેવી બોલો કે વચનામૃત વાંચતા હતા ભજન વચનામૃત બધું વંચાતા અંત કાળે ધામમાં સંતો અને સંતોના મોઢેથી સ્વામી સ્વામી સાંભળતા વચનામૃત એ સાધુના મોઢે સાંભળતા હોય સાધુ કરતા કરતા આ બધું યોગ ભગવાને આપ્યો હતો પરંતુ હું એ કહેવા માગું છું કે ભગવાન સંબંધી ક્રિયાને કરવી એ અતિ જરૂરી છે આપણે સતત સતત આપણે કાળગ્રસ્ત છીએ ભલે આપણને અંત કાળે આપણે માયાના નથી આપણે ભગવાનના જ છીએ અને મહારાજ જ આપણા માલિક છે ને મહારાજ જ આવવાના ને મહારાજ જ આપણને લઈ જવાના પણ હા આપણે ભગવાન સંબંધી ક્રિયા કરતા હોય ને તો ભગવાનને હેલું બહુ પડે કઠણ ના પડે આ રોલું ઓલું જગત ઉપર હોય ને તો પછી એ ભગવાનને થોડું કાઢવું મુશ્કેલ પડે ખેંચવું પડે પછી ભગતને કે નીકળ આવે નીકળ નીકળ એમ કહેવું પડે આ ઓલો તો એક જ ધડા કે હા મહારાજ હું તૈયાર હાલો કારણ કે વાત જ ભગવાનની થતી હતી એટલે એટલે દાદા વહેલા જઈને આવી જાઓ નહીં ભગવાનની વાતો થઈ આ દેશમાં જીવનને ખોટી રીતે ખોવે છે એવા જીવોને તો મલિન જાણવા જીવ ત્યારે શુદ્ધ થાય છે કે જ્યારે હરિના ચરિત્રને સાંભળે આવું જાણીને હું મહાન પરમ પવિત્ર તે ચરિત્ર તમને કહું છું પોતાના મનને એકાગ્ર રાખીને આદરથી હરિચિત્ર સાંભળે છે એ ભગવાન એ ભક્ત ઉત્તમ ગણાય છે હરિ વિના જેને બીજો કોઈ ઘાટ નથી એવા જે ભગવાનના ભક્તો છે એ તો ભગવાનના ધામમાં જ બેઠા છે મહારાજે ગરડા અંત્યના આઠમા વચનાદમાં કીધું અંત્ય પ્રકરણના સાતમા વચનોમાં કીધું કે જે ભગવાનના ભક્તોનું ચિત્ત ભગવાનના ચરણારને વિશે લાગેલું છે એ તો આ દેહે કરીને ભગવાનના ધામમાં જ બેઠો છે ભગવાન વિના બીજો ઘાટ જ નથી તો એને તો દેહ દેહ મરવું એવું છે જ નહીં ભગવાનના ભક્ત આપણી માટે મૃત્યુ શબ્દ જ નથી આપણે તો દેહ મૂકવાનો છે ખાલી આ દેહ મૂકવાનો છે ચૈતન્ય દેહને મેળવવાનો છે આપણે એના એ જ રહેવાના છે આપણે એના એ જ છીએ આપણે એના એ જ સંતો ભક્તો આની નાની વચ્ચે જ છીએ ક્યાંય જવાના નથી ક્યાંય દૂર નહીં આ જ ધામ આ જ મહારાજ આ સાધુ આ જ હરિભક્ત આ જ મૂકતો ફક્ત દેહ બદલાય છે આ હાડમાસ ચામડાનો દેહ છૂટે છે જે દેહ યુક્ત છે એ દેહ છૂટે છે અને નિર્વિકારી સદા ચૈતન્ય પ્રકાશમય એક જ અવસ્થામાં રહેવાવાળો એ દેહ આપણને મળે છે એ દેહને નથી સુખ નથી દુઃખ એવો ભાગવતી તનુ મહારાજ આપે છે બસ આટલું જ કરવાનું છે દુઃખી થવાની જરૂર નથી ફક્ત દેહ જ બદલવાનો ટ્રાન્સફર ગ્રીન કાર્ડમાંથી સિટીઝન ગ્રીન કાર્ડ હોય એમાંથી કોઈને સિટીઝન થાય પાસપોર્ટ મળે અને પેલું કાર્ડ લઈ લે અને પાસપોર્ટ આપે કોઈને દુઃખ થાય છે નથી થતું ગ્રીન કાર્ડ હતું સિટીઝન અત્યારે ગ્રીન કાર્ડવાળા છીએ અક્ષરધામના આપણે અને પછી જ્યારે આ દેહ માંસના ચામડાનો દેહ છૂટે સિટીઝનશીપ મળે છે દુઃખી થવાનું જ નથી પણ ભગવાન વિનાનો બીજો ઘાટ ના થાય એની ચિંતા હંમેશને માટે આપણે રાખવાની છે એ ચિંતા રાખવી એટલે એનું અર્થ એ જ થાય કે ભગવાનના ચરિત્રનું ચિંતન કરવું હે રાજન સાંભળો અક્ષર ધામ પાતાલિચર મે જાય હરિચરિત્ર મુક્ત કહેતાઈ મુક્તાનંદ સ્વામી હવે પોતાની સ્થિતિ કે છે કેવા મોટા સાધુ છે ને મુક્તાનંદ સ્વામી એ પોતે સ્વામી કે છે હે રાજન સાંભળો અક્ષરધામથી લઈને પાતાળ સુધી મેં જોયું છે આ કોણ બોલે છે મુક્તાનંદ સ્વામી અક્ષરધામથી લઈને પાતાળ સુધી મેં જોયું છે બધે શ્રી હરિના ચરિત્ર છવાઈ ગયા છે છવાઈ ગયા છે એટલે અત્યાર સુધી નહોતા પણ અત્યારે બધે બસ એક જ સ્વામી નારાયણ શિવાજી વાત જ નથી થતી મેં અક્ષરધામથી પાતાળ સુધી આ વાત જોઈ છે બધા જે આ જુઓ ત્યાં મહારાજના ચરિત્રો જ ગવાય છે બધે જ એક જ વાત ખબર છે તમને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આવે આ ફૂટલા બ્રહ્માંડમાં આવે પહેલી વખત આવે નહોતી ખબર ખબર પડી ભજવા માળો સ્વામિનારાયણને અક્ષરધામમાં જવું હોય તો આવી જ વાતો બધે થાય છે અને બધા લોકોને ધામોમાં જઈને પણ મેં જોયું તો બધા જ મુક્તો ભગવાન શ્રીહરિના ચરિત્રોને પરસ્પર કહે છે સ્વામિનારાયણ નામનો રે સક્કો બેસાર્યો આપ પુરુષોત્તમ પ્રગટી રે નિષ્કુળન સ્વામી કીધું બંધ કીધા બીજા બાર પુરુષોત્તમ પ્રગટી રે બીજે બધે દરવાજાઓ બંધ થઈ ગયા કોઈ બીજા ધામમાં કોઈ જાય નહીં બધા અક્ષરધામમાં એ ધામમાં રહેલા એવું ઈચ્છે છે કે અમારે અક્ષરધામમાં જ આવું છે આવા મહારાજના ચરિત્રો બધા ગવાવા લાગ્યા ભવ સભા હરે ચરિત્ર કહત રહે એ સો મે કહતા સુનો નો શ્રી હરે ચરિત્ર દેખે જો હમહી હે રાજન એટલું જ નહીં બહુ બ્રહ્મા પણ પોતાની સભા મધ્યે આ ભગવાન શ્રીહરિના ચરિત્રો રાત અને દિવસ કહે છે એ જ ચરિત્રો હે રાજન હું તમને કહું છું તમે ધ્યાનથી સાંભળો શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણનું નવમું વચનામૃત એમાં એક ઉદ્ધરણ પોતે આપ્યું છે મહારાજ પોતે બોલ્યા છે આ અત્યારે જે વાત સત્સંગમાં થાય છે વર્તમાન કાળે કઈ વાત ભગવાન સ્વામીના ચરિત્રોની ને ભગવાન સ્વામિનારાયણની મોટાઈની જે વાત થાય છે એ વાતને બ્રહ્માદિક સાંભળે તો એ પણ એમ કે કે આ વાત તો ન ભૂતો ન ભવિષ્યથી એવી છે આવી વાત તો ક્યારેય સાંભળી નથી ને સાંભળશું પણ નહીં એવી વાત છે આવું શ્રીજી મારા સ્વયં મધ્યના નવમામાં બોલ્યા છે મહારાજની વાતો બહુ અલૌકિક છે કારણ કે આ મૂર્તિ જ અલૌકિક છે મહારાજ સર્વોપરી છે આ બ્રહ્માંડમાં પ્રથમ વખત આવ્યા છે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને મહારાજ મળ્યા ને મહારાજને ઓળખાવે એવા મોટા પુરુષ મળ્યા કારણ કે ગુણાદિતાનંદ સ્વામી કે જો આવા સાધુ ન મળ્યા હોય તો આટલો દાખલો કરીને ભગવાનને સમજાવે કોણ એમ આપણને તો ગુરુજી મળ્યા તો ગળથુથીમાંથી પાયું કે સર્વોપરી એક મારો મહારાજ છે એટલે ગમે તે શાસ્ત્ર વાંચીએ ને તો મહારાજનું સર્વોપરીપણું દેખાય એ આપણને ગઢતુથીમાંથી દીધું જે સતાનંદ સ્વામીને જ્ઞાન મહારાજે હૃદયમાં દીધું એ જ્ઞાન આપણને આપણા ગુરુજીએ સત્સંગના ગર્ભમાં દીધું આપણો જેદી સત્સંગ આપણે સત્સંગના ગર્ભમાં હતા ને જેથી આપણો જન્મય પૂરેપૂરો સત્સંગમાં નહોતો થયો નવ મહિના માના પેટમાં રહે એમ એમ જે મહિનાઓ આપણા સત્સંગના ગર્ભમાં હતા ને એ ગર્ભની અંદર જ આપણને સંસ્કાર પાયા છે એના કારણે આપણે મહારાજને સર્વોપરી સ્વીકારી શકીએ છીએ અને ગાઈ શકીએ છીએ સ્વામીએ જેના માટે આ ગ્રંથ રચ્યો છે જે શ્રીહરિ અક્ષરધામમાં રહ્યા છે તે જ નરનારની ઈચ્છાએ કરીને મનુષ્ય રૂપે થયા છે ભગવાન શ્રીહરિભૂમિનો ભાર ઉતારવા માટે પ્રગટ થયા હતા સાધુ પુરુષોના અનંત અને અપાર ગુણ એ ગુણોને એમને પ્રકાશિત કર્યા શ્રીહરિ જગતમાં એવા પ્રસિદ્ધ થયા કે એમની આગળ બીજા કોઈ પણ ટકી શક્યા નહીં બીજા બધા મતપંથ્યો મહારાજની આગળ ઝાંખા પડી ગયા અસુરોનો અનાયાસે વિનાશ થયો અનંદ અંધકારનો નાશ થઈ ગયો શ્રીહરીએ ધર્મની રક્ષા કરી એ માટે પ્રગટ થયા હતા અધર્મના મૂળને ભગવાને કાપી નાખ્યા હે રાજન એ સિવાય ભગવાનના રસથી ભરપૂર ભગવાનના ચરિત્રો છે એ સિવાય બીજામાં ક્યાંય રસ નથી આ બાબતને શ્રીહરિના ઉપાસક વિશાળ બુદ્ધિવાળા ભક્તો જ જાણી શકે છે હરિના ચરિત્રને પરમ રસપૂર્ણ અને ચિંતામણીના સમાન સમજીને જે તેનું પાન કરે છે તેને ખૂબ જ ધન્યવાદ છે હરિના ચરિત્ર અલૌકિક કહેવાય છે પ્રેમી ભક્તો તેને એક પડવાર પણ ભૂલતા નથી ચાલતા બેસતા સૂતા ખાતા અને પીતા જ્યારે દેખો ત્યારે તેને સંભાળતા જ હોય છે ટેવ પાડીએ આપણે મહારાજે પ્રથમ પ્રકરણનું બાવીસમું વચનામૃત હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ત્રેવીસમું વચનામૃત એમાં મહારાજે કીધું સતત ભગવાનના સ્વરૂપને હંભારે રાખવું ભગવાનના ચરિત્રોને હંભારી રાખવા ગળડા મધ્યનું પાંત્રીસમું વચનામૃત મહારાજ કે તમે સર્વે અમને ભગવાન જાણો છો તો અમારા જે ચરિત્રો છે એને તમારે હંભારી રાખવા મહારાજ આ ગામમાં ગયા ત્યારે આમ સભા કરી મહારાજ અહીં ગયા ત્યારે આમ સભા કરી હંભારી રાખવા કેટલું હેલું મહારાજને એક ડોસી આવીને મહારાજને અંગર ખૂદી દુ લોમાં મહારાજે કીધું મહારાજ કે મારે ક્યાં સુધી પહેરવું તો કે મહારાજ ફાટે નહીં ત્યાં સુધી પહેરજો અને મહારાજે આમ કરીને આમ કર્યું ને તો ફાડી નાખ્યું બોલો હાથ ઊંચા કરીને ફાડી નાખ્યું મહારાજ લો બસ પહેરી દીધું મહારાજે પાંચી ડોસીના પેલા ખોરિયા ઉપર રૂપિયા નાખ્યા દહ રૂપિયા નાખ્યા ને ઓલી ડોશીએ ગાળો દીધી મારો પીટો કોણ છે કે આ મારે અહીં મારા ઝૂપડા પર પથરા નાખે રૂપિયા મળે તો રાજી થઈ ગઈ ડોશી પણ પહેલાં તો ગાળો દઈ દીધી આવા બધા ચરિત્રો જે કંઈ મહારાજે કર્યા નાના મોટા ચરિત્રો કે ઓલો ભગો ભગત આવ્યો અને સંકલ્પ કરીને બેઠો મારા ડૂટી પર રૂપિયો મૂકવા દે સાચા મહારાજ વાતો કરતાં કરતાં લાંબા થઈ ગયા ને મહારાજે પેટ ખોલ્યું ને મહારાજ કે ભગલા લે ડૂટી પર રૂપિયો મૂક તારો ભગવાન થઈ લો આવું મહારાજે ચરિત્ર કર્યું જે કંઈ નાના મોટા ઓલા છોકરાને લાફો મારી દીધો ને છોકરો રોવા લાગ્યો ને પછી મહારાજે ખોળવા મોકલો ને છોકરાને પાછો લાવ્યા ને પછી મહારાજ કે બેટા તને વાગ્યું તે ઓછું માર્યું છે ના વાગે કેટલું વાગે આવું મહારાજ ને નહીં મહારાજ કે એવો અત્યારે જે જોઈએ આપીએ ને રાજી થઈને પછી મહારાજે ચરણારવીને અક્ષર ધામને હાથ પેટીનું કલ્યાણ દીધું આવું કોઈ પણ ચરિત્ર નાનું મોટું જ્ઞાનવાળું હોય અથવા તો કોઈ જગ્યાએ ભગવાને અજ્ઞાન જેવું બતાવ્યું હોય એવું ચરિત્ર હોય ક્યાંક મનુષ્ય ભાવનું હોય કંઈક દિવ્ય હોય એ બધા ચરિત્રોને ગાયા કરવા હંભાળ્યા કરવા રોજ બે ચરિત્રોનું ચિંતન કરીને રાત્રે સુઈ જઈએ ભગવાનનું ચરિત્ર અને ભગવાનના મોટા પુરુષનું આપણી સાથે કરેલું કોઈ ચરિત્ર કારણ કે એ પણ ચરિત્ર જ છે મહારાજે વચનાવધમાં કીધું કે ભગવાનને ભગવાનના ભક્તના ચરિત્ર જ શાસ્ત્રમાં છે ભગવાનને ભગવાનના સાધુની વાતો જ શાસ્ત્રમાં છે એ પણ એક ચરિત્ર છે એને પણ સંભાળીને રોજ રાત્રે સૂઈ જઈએ દિવસમાં બે પાંચ વખત એવું સંભાળીએ ભગવાનને મોટાના ચરિત્રો તો એનાથી હૃદયમાં ઘણી શાંતિ થાય કોઈ એક અઠવાડિયા માટે કરી જોવે તો મુક્તાનંદ સ્વામીની વાતની આપણને અનુભૂતિ થશે આ તો મોટા પુરુષના શબ્દો છે હરિના ચરિત્ર અલૌકિક કહેવાય છે પ્રેમી ભક્તોએ ખાતા પીતા હાલતા ચાલતા એને સંભાળવા જોઈએ હરિ કે ચરિત્ર અલૌકિક કાવે પ્રેમી જન સો પલન બિસરાવે ચલત બેઠત સુવત જો જબહી બહિ ખાત પીત સંભારત તબહી અલ્પ પુણ્ય નહીં બહુ ય કથા કો જોગહી સબહુ જો મહાભાગ્ય હે જોઉં ભવ ભટકન તિન કુ નહીં કોવું हे રાજન અલ્પ પુણ્યે આવી હરિકથાનો યોગ મળતો નથી મહાન ભાગ્યવાળો જે હોય એને જ આ કથા મળે છે જેને ભવ ભટકન ટળવાનું હોય લક ચોરાસી ટળવાની હોય જેને સંસારમાં ભટકવાનું ન હોય એને જ આ કથા મળે છે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો જોગ બહુ જન્મના પુણ્ય આગળ જ ગ્રંથની શરૂઆતમાં સ્વામીએ લખ્યું એક સામટા પુણ્ય જેના પ્રગટ થયા હોય એને જ આ ગ્રંથની કથા મળે એક બે જન્મના પુણ્ય નહીં અનેક જન્મોના એક સામટા પુણ્યો બધા ભેગા થાય ત્યારે ભગવાનના ચરિત્રોની આ કથા સાંભળવા મળે આપણે બધાએ કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને કથા વાંચવાને સાંભળવાનો અવસર સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આધારાનંદ સ્વામી દાદા ખાચરને ગુરુજીની કૃપા એ કામ કરી રહી છે હે ઉત્તમ રાજા તમે એક સાંભળી લો જે કરવાનું કાર્ય છે તે કથાશ્રવણ જ છે આ મનુષ્ય જન્મે કરીને જે કાંઈ કરવાનું છે એ કાર્ય કથાનું શ્રવણ કથા સાંભળવી એ જ છે

જેના કાને કથા નથી સાંભળી એ કાન હાપને રહેવાના દર છે લો એટલે આપણે જે કાર્ય કરવાનું જે જ કરીએ છીએ આ કાનથી હવે બીજું સાંભળવું જ નહીં ભગવાનની કથા જ સાંભળવી હે નો તમારી શુભ બુદ્ધિને ધન્યવાદ ઘટે છે કારણ કે તમે તમારા ચિત્તને હરિચરિત્ર સાંભળવામાં જોડી દીધું છે ધન્ય ધન્ય શુભમતી તોરી मे चित दीन जोरी हरि चरित्र सुनत चर्र ताप अनेक टर तेहि काला हरिः चरित्र सुनत तत्काला ताप अनेक टर तेहि काला તમે ચિત્તને હરિચરિત્ર સાંભળવામાં જોડી દીધું છે આ હરિચરિત્ર સાંભળતાની સાથે અનેક પ્રકારના સંતાપ તત્કાળ ટળી જાય છે માનવ જીવનમાં ભવરોગ મોટું સંકટ છે તે રોગ ટાળવાનું ઔષધ હરિચરિત્રનું શ્રવણ છે તેના જેવું કોઈ ઔષધ નથી હરિચરિત્ર સાંભળવાની સાથે જ દુઃખ દૂર નાસી જાય છે ભવ સંકટ હે રોગ અપારા મોટા મોટો રોગ કોલેસ્ટ્રોલ નહીં કિડની ડેમેજ નહીં સુગર હાઈ નહીં બ્લડ પ્રેશર નહીં બીજું જે કાંઈ હોય એ બધું કેન્સર આદિક નહીં મોટા મોટો રોગ કયો ભવ સંકટ હે રોગ અપારા ઈસ રોગ કોણ પહેચાન થાય જો સત્સંગ કરતા હોય વો પહેચાનતા હૈસો સત્સંગ નહીં એ ઉસકો લગતા કોલેસ્ટ્રોલ કેન્સર આ બધા રોગોને ઓળખે છે પણ જેને સત્સંગ થાય છે એને ખબર છે મોટામાં મોટો ભવ રોગ છે ભવ સંકટ જન્મ મરણનું દુઃખ સૌથી મોટું છે એ રોગ સૌથી મોટો છે એને ટાળવાનો ઉપાય એનું ઔષધ એના ડોક્ટર ભગવાનના સત્પુરુષો છે અને એની દવા એક જ છે हि रोगय पारा तेहि मेटनके एहि उपचारा एहि सम ऊषध को उनकावे कावे करत दुख सावे સમ એ સમષ કોવન કરત દુઃખ દૂર સાવે આના જેવું કોઈ ઔષધ નથી આ કથાને સાંભળતા જ એ ભવરોગ ટળી જાય છે હરિચરિત્ર સાંભળતાની સાથે જ બધા દુઃખ દૂર નાસી જાય છે હરિચરિત્ર સુખનો ખજાનો છે તેને દૂર છોડવો નહીં એ સિવાય બીજું બધું ખોટું છે તો તેને હૃદયમાં રાખવું નહીં હે રાજન હું અનુપમ શ્રીહરિની કથા કહું છું સૌ ભક્તજનો સાંભળજો સાથે તો ઘણા ભક્તો બેઠા છે ને આપણે બધાય બેઠા છે ને મુક્તાનંદ સ્વામી મનન તમને કહે છે કે બધાય તમે સાંભળજો આ દાદા એકલા માટે નથી કહેતો તમારા માટે કહું છું લોયા ધામમાં બેઠેલા તમે બધાય અને અત્યારે ઓનલાઈન તમે બધા ઘેર બેઠેલા બધાયને હું મુક્તાનંદ સ્વામી કે કહું છું તમે બધાય સાંભળજો શ્રીહરિના સં શ્રીહરિજ સંસારના કૂવામાં પડેલા ડૂબતાને તારશે શ્રીહરિ પ્રગટ થયા જે દેશ અને ગામમાં પધાર્યા હોય એ બધું હું કહું છું હે હરિભક્ત તે હરિભક્તને સદા સુખકારી છે અધર્મને ઉખાડવો સદ્ધર્મને સ્થાપવો અસુરોનો નાશ કરવો અને ભક્તોની રક્ષા કરવી આવા હેતુઓને મનમાં ધારી સર્વશક્તિમાન શ્રીહરિ ધર્મકુળમાં પ્રગટ થયા હતા અને પછી તેમને જે જે ચરિત્ર કર્યા તે હું વિસ્તારીને કહું છું આ મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને કીધું આપણે બધા એ સભામાં સાંભળ્યું હવે સ્વામી આપણને કથા પરમ દિવસે કહેશે આવતીકાલે કથા નીલકંઠ સ્વામી કરશે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરજી શ્રી હરિચરનો સાગરના પ્રથમ પૂરમાં શ્રી મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ગ્રંથ શ્રવણનો મહિમા કયો એ નામે ચોથો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજં વાસુદેવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ